चावन चेक पोस्ट पर 3 किलोमीटर लंबी वाहनों की कतारों लगेली हती। अगला दिवसना अनुसंधाने થયેલી કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામનો સ્થાનિક કક્ષાએ લોકોએ પણ કરવો પડેલો હતો। તેને કારણે આજથી વહીવટી તંત્ર હરકતમાં આવેલું હતું અને તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલી હતી। अमरी जिला ना लाठी तालुका ना चावन चेकपोस्ट पर तारीख 7/5/20 ना रोज अंदाजे 3 किलोमीटर वाहनों की कतार नो वीडियो वायरल तथा जिला विकास अधिकारी और लाठी प्रांत अधिकारी तारीख 8/5/20 ना रोज रूबरू समीक्षा करी। अमरेज जिला कलेक्टर आयुष ओक और पोलिस अधीक्षक निलिप्त रायना सीधा मार्गदर्शन नीचे सूरत अमदावाद और अन्य शहर में एक साथ अनेक एसटी बस प्राइवेट बस और फोर व्हील वाहनों एक ही साथ खड़कला जामता लोको परेशान थयता होवानो वीडियो वायरल थता तंत्र ने पण दमावी गयेलो हतो। आवी परिस्थितिनुं निर्माण न थाय ते माटे जमवानी नास्तानी पाणीनी व्यवस्था माटे जिल्ला विकास अधिकारी अने प्रांत अधिकारी एके जोशीए व्यवस्थानी समीक्षा करी तमाम सुविधाओ उपलब्ध करावामां आवेली हती। साथोसाथ भाजपना सांसद टीम साथे कोंग्रेसना जिल्ला पंचायतना सदस्य अने टीम द्वारा नास्तो छास दूध पाणीनी वितरण व्यवस्था शुरू करवामां आवेली हती। जाहेरनामा मुजब वृद्धों अने बाळकोने मनाई होवा छतां मोटी संख्यामां आ समुदाय पण उमटी पड़ता मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो हतो। कलेक्टर पासे आपे डीजीपी गुजरात पोर्टल में अरजी करवा गया એટલે એના પાસેસ ઇસ્યુ જે તે જિલ્લામાંથી થતા હોય છે। આપણે અહીંયા અમરેલીના મોટાભાગના લોકો સુરતમાં રહે છે એટલે જે લોકો અહીંયા આવવા માગે છે તેમાં સુરતના સૌથી વધારે લોકો અહીંયા આવવા માગે છે। અમારી પાસે એક દિવસ પહેલાં ગઈકાલે મતલબ એક દિવસ પછી કેટલા લોકો આવવાના છે તેની અગાઉથી માહિતી અમને મળી જતી હોય છે। લગભગ આપણે આ જે પ્રક્રિયા શરૂ થઈ અને ચાવણની ચેકપોસ્ટ આપણે બે દિવસ પહેલાં અહીંયા ઊભી કરી સૌથી પહેલાં આપણે જેટલી પણ ગાડી અહીંયા આવવાની છે અમરેલી જિલ્લામાં તો આપણે ચાવંડ ચેકપોસ્ટ ખાતે પોલીસ દ્વારા તેના પહેલો પાસનું વેલિડેશન થાય છે અને એ પાસનું વેલિડેશન આપણે ડિજિટલ ગુજરાતની એપ્લિકેશનના માધ્યમથી કરીએ છીએ। જે વ્યક્તિ પાસ લઈને આવે છે તેની ઉપર આપણે સ્કેન કરીને પછી જોઈએ છીએ કે એમાં કેટલા બસોની અનુમતિ કેટલા લોકોની અનુમતિ મળેલી છે એની ગણતરી કરવામાં આવે છે। જો એ ગણતરી પ્રમાણે અંદર બસમાં લોકો બેસેલા હોય તો તે બસને પછી ચેકપોસ્ટથી આગળ રવાના કરવામાં આવે છે। જે રાજકોટ અથવા બીજા જિલ્લામાં જે બસો જવાની છે તેને સીધે સીધી આપણે ચાવંડ ચેકપોસ્ટથી રવાના કરી દઈએ છીએ અને જે બસો અમરેલી જિલ્લામાં દાખલ થવાની છે એનું ચાવંડ ચેકપોસ્ટ ઉપર પ્રાથમિક હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવે છે। હેલ્થ સ્ક્રીનિંગમાં આપણે દરેક વ્યક્તિના ટેમ્પરેચર અને પલ્સ મેઝર કરીએ છીએ એટલે માની લો કે કોઈ વ્યક્તિ પેરાસિટામોલ ખાઈને પણ આવે અને ટેમ્પરેચર કદાચ ઓછું આવે પણ પલ્સથી આપણને ખાતરી થઈ જાય કે ભાઈ એ વ્યક્તિમાં કોઈ શંકાસ્પદ લક્ષણ છે કે નહીં। આ બે વસ્તુના સ્ક્રીનિંગ માટે આપણે અહીંયા લગભગ 17 જેટલી ટીમો બેસાડેલી છે જેમાં એક MPHW અને કમ્પ્યુટર ઓપરેટર હોય છે। કમ્પ્યુટર ઓપરેટર તમામ વિગતોની ડેટા એન્ટ્રી કરે છે એટલે કયા ક્યાંથી બસ આવી છે કયા નંબરનો પાસ છે અને કેટલી ઉંમર છે એ બધી જ વિગતો તેમાં સમાવેશ થાય છે। આ પ્રક્રિયા કરતાં લગભગ એક વ્યક્તિની પાછળ આપણે 2-3 મિનિટ થતી હોય છે। તે દરમિયાન જ્યારે વ્યક્તિઓ આપણા લાઇનમાં ઊભા હોય તો સૌથી પહેલાં જ્યારે કોઈપણ વ્યક્તિ આવે તો તેને આપણે હાથ ધરવા માટેની વ્યવસ્થા કરેલી છે। ઉપરાંત કેટલાક નાસ્તાના પેકેટ પણ વિતરણ કરવામાં આવે છે ઉપરાંત પાણીની વ્યવસ્થા કરેલી છે અને વ્યક્તિઓને ઓછામાં ઓછી તકલીફ પડે તે માટે આપણે અહીંયા મંડપની વ્યવસ્થા